સાપુતારાના ચીફ ઓફિસરની બદલીનો ઓર્ડર થતા નવા ગામના ગામજનોએ આજે ડાંગ કલેક્ટરને ચીફ ઓફિસરની બદલી રદ કરવા માટે આવેદન પત્ર આપ્યું. નવા ગામના અને સાપુતારાના ગ્રામજનોએ આજે ડાંગ કલેક્ટરને આવેદન પત્ર આપ્યું, જેમાં સાપુતારાના ચીફ ઓફિસરની બદલી રદ નહીં થાય તો સાપુતારા સજ્જડ બંધ પાડી રસ્તા રોકો આંદોલન અને જરૂર પડે તો આગામી લોકસભાની ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી આપી છે. સાપુતારામાં 2 માસ પહેલા નવા ચીફ ઓફિસરની વરણી કરવામાં આવી હતી ત્યારે નવા ગામના લોકોમાં ખુશી હતી, પરંતુ સાપુતારાની કાયાપલટ કરવાનું સપનું જોનારા નવા ચીફ ઓફિસરની એકાએક બદલી કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જો બદલી નહીં અટકે તો ગ્રામજનોએ રસ્તા રોકો આંદોલન અને લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી છે. સાપુતારામાં છેલ્લા 10 વર્ષથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર દ્વારા નોટિફાઈડ કચેરીનું સંચાલન કરવામાં આવતું હતું, જેના પગલે સાપુતારા અને નવા ગામના કેટલાક પ્રશ્નો ઉકેલ આવતો ન હતો. આથી 2 માસ પહેલા જ સરકાર દ્વારા સાપુતારા નોટિફાઈડ એરિયાના ચીફ ઓફિસર તરીકે ડૉક્ટર ચિંતન વૈષ્ણવની વરણી કરવામાં આવી હતી. આ 2 માસ દરમિયાન સાપુતારા અને નવા ગામના પ્રશ્નો ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. સાપુતારા હજુ સુંદર કઈ રીતે બને એ માટે પણ સુંદર આયોજન કર્યું હતું, પરંતુ સરકાર દ્વારા તેમની ભાવનગરમાં ડેપ્યુટી કંટ્રોલર સિવિલ ડિફેન્સ ખાતે બદલી કરી દેવામાં આવતા નવા ગામના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જો સરકાર દ્વારા બદલી રદ ન કરવામાં આવે તો સાપુતારા અને નવા ગામના લોકોએ સાપુતારા બંધ રાખી રસ્તા રોકો આંદોલન સાથે ઉકેલ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. હેમંત હડસ, જેડએસટીવી, સાપુતારા.